ओके स्टूडेंट्स, तो आपणे ભવિષ્યકાળનું જોઈ લઈએ અને ભવિષ્યકાળને ઇંગ્લિશમાં ફ્યુચર ટેન્સ પણ કહેવાય. જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાઓનો નિર્દેશ હોય તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે. ભવિષ્યકાળ કોને કહેવાય અને ભવિષ્યકાળ કઈ રીતે સૂચવે છે તો ફરીવાર જોઈએ. જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાઓનો નિર્દેશ હોય તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે. કે જે વાક્યની ક્રિયા થવાની હોય તેની સંભાવનાઓ હોય તેની આપણને એડવાન્સ ખબર પડી જાય છે, તેનું નિર્દેશ થાય છે, તે વાક્યને ભવિષ્યકાળ સૂચવે છે. તો ફોર એક્ઝામ્પલ, અમન હિન્દી શીખશે. ગાય ઘાસ ખાશે. હું સ્વાધ્યાય કરીશ. તો પહેલા એક્ઝામ્પલ છે અમન હિન્દી શીખશે. તો એનો છે વાક્યની ક્રિયા થવાની છે એની સંભાવના અહીંથી બતાવે છે કે
તે અમર હિન્દી શીખશે, એટલે એનો એવો નિર્દેશ થાય છે કે એની સંભાવનાઓ છે કે અમન હિન્દી શીખશે એવી સંભાવનાઓનો નિર્દેશ થાય છે, એટલે એ ભવિષ્યકાળ કહેવાય. ગાય ઘાસ ખાશે તો ગાયનો નિર્દેશ શું થાય છે? ઘાસ ખાવાનો, કે ગાય ઘાસ ખાશે. ઓકે, પછી ત્રીજું છે હું સ્વાધ્યાય કરીશ, તો એનો પણ હું સ્વાધ્યાય કરીશ એવી સંભાવના છે કે હું સ્વાધ્યાય કરીશ એમ, તો શીખશે, ખાશે અને કરીશ. ક્રિયા ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. જો આવ્યું ને કે આ બધી જ ક્રિયાઓ છે, ત્રણેય ક્રિયાઓ એ ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. આથી તે ભવિષ્યકાળના ક્રિયાપદો કહેવાય, કે આ ભવિષ્યકાળના ક્રિયાપદો કહેવાય. એનું ઘણા બધા ક્રિયાપદો પણ છે, તે રમશે, ખાશે, પીશે, જમશે, દોડશે, ભણશે, તો એ બધું જ એ ભવિષ્યકાળ છે, બધા એ ભવિષ્યકાળના ક્રિયાપદો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સર્વનામના કોષ્ટક સાથે પણ આપણે ભવિષ્યકાળના ક્રિયાપદો પણ જાણી લઈએ. ઓકે, તો આપણે જાણીએ કે આપણે ક્રિયાપદો અને એના સર્વનામનો કોષ્ટક જોયું છે કે પુરુષ, એકવચન અને બહુવચન, એમાં પણ પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ ત્રણેય પુરુષ કઈ રીતે કામમાં આવે છે, શું કામ આવે છે એ આપણે પહેલા લેક્ચરમાં જાણી લીધું. તો હવે આપણે જે ભવિષ્યકાળના સર્વનામના કોષ્ટક સાથે આપણે ભવિષ્યકાળના ક્રિયાપદો આપણે જોઈએ. તો પહેલો પુરુષ એકવચન, એમાં શું આવે છે? હું. અને પહેલો પુરુષ બહુવચન, એમાં આવે છે અમે, એનું બહુવચન થાય છે અમે. પછી આવે છે બીજો પુરુષ એકવચન એટલે તું, અને બીજો પુરુષ બહુવચન એટલે તમે. ત્રીજો પુરુષ એકવચન એટલે તે, અને ત્રીજો પુરુષ બહુવચન એટલે તેવો. તો હવે આપણે એના ક્રિયાપદો જાણીએ કે આમાં હું છે તો હું જઈશ. ઓકે, તો ભવિષ્યકાળના ક્રિયાપદો. હવે પહેલો પુરુષ બહુવચનનો આપણે ક્રિયાપદો જોઈએ, તો અમે જઈશું. પછી આવે છે બીજો પુરુષ, તો એકવચન, એમાં છે તું, તો તું જઈશ. અને બીજો પુરુષ બહુવચન એટલે તમે જશો. ત્રીજો પુરુષ એકવચન એટલે તે જશે. અને ત્રીજો પુરુષ બહુવચન એટલે તેઓ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ ભવિષ્યકાળ સમજાઈ ગયું હશે. ઓકે, તો આપણે પણ બોલીએ છીએ ત્યારે ભવિષ્યકાળનો પણ ઉપયોગ થાય છે. ઓકે, જે આવનારી ક્રિયા થવાની જે સંભાવનાઓ હોય છે તેને ભવિષ્યકાળ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ત્રણેય કાળની થોડીક એક્સરસાઇઝ જોઈ લઈએ, ત્રણેય કાળમાં શું ડિફરન્સ છે એ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પહેલો વર્તમાન કાળ શીખ્યા, ત્રણ કાળ છે, ત્રણ કાળના પ્રકાર છે, એમાં છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઓકે, તો આ ત્રણેય કાળમાંથી આપણે એની એક્સરસાઇઝ જોઈએ અને એના ક્રિયાપદો પણ આપણે જોતા જઈએ અને શીખતા જઈએ, થોડુંક એનું રિવિઝન પણ આપણને થઈ જાય. તો વર્તમાન કાળ એને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. તો એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. અમન ગુજરાતી શીખે છે, અમન ગુજરાતી શીખે છે. તો અમન અત્યારે ગુજરાતી શીખે છે, એ હાલબંધી ક્રિયા દર્શાવે છે. ઓકે, હેલી કેરી ખાય છે, તો હેલી કેરી ખાય છે એટલે હેલી કેરી ખાય છે એ હાલ
બનતી ક્રિયા દર્શાવે છે। હું ચિત્રકામ કરું છું તો આ ક્રિયા હાલ થતી દર્શાવે છે કે હું ચિત્રકામ કરું છું, હું ભણાવું છું। આ બધી જ ક્રિયાઓ વર્તમાનકાળ દર્શાવે છે। તો હવે એના ભૂતકાળના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ। ભૂતકાળમાં છે, ભૂતકાળને ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સ કહેવાય। તો અમન ગુજરાતી શીખ્યો, અમન ગુજરાતી શીખ્યો, અમન એ હતું, અમને ગુજરાતી શીખ્યો એટલે એ પછીની ક્રિયા થઈ ગઈ। અમન ગુજરાતી શીખ્યો એટલે એને શીખી લીધું, પછીની એ ક્રિયા થઈ। બીજો છે, હેલીએ કેરી ખાધી, હેલીએ કેરી ખાધી। જો ખાય છે અને ખાધી એમાં આખો કાળનો ચેન્જ થઈ જાય છે, જોયું વિદ્યાર્થી મિત્રો? તો આમાં પણ આપણે હેલીએ કેરી ખાધી એટલે હેરીએ કેરી ખાધી એ ભૂતકાળ દર્શાવે છે। મેં ચિત્રકામ કર્યું, તો મેં એટલે હું એમ ન લખી શકું કે હું ચિત્રકામ કરું એવું લાગે, ના આ ખોટું પડે કે હું ન આવે। એમાં આપણે જોયું છે કે સર્વનામનું કોષ્ટકમાં કે હું અમે, તો આમાં શું આવે છે, મેં ચિત્રકામ કર્યું। ઓકે, એ ભવિષ્યકાળ સૂચવે છે, સોરી ભૂતકાળ સૂચવે છે। હવે આવે છે ભવિષ્યકાળ, તો અમન ભવિષ્યકાળને કહેવાય છે ફ્યુચર ટેન્સ। અમન ગુજરાતી શીખશે, અમન શું શીખશે, તો ગુજરાતી એ ક્રિયા થવાની સંભાવનાઓ છે કે સંભાવનાનો એ નિર્દેશ કરે છે કે આ ક્રિયા બનવાની છે। હેલી કેરી ખાશે, હેલીની એક સંભાવના અંદર આવી ગઈ છે કે હેલી કેરી ખાશે, હું ચિત્રકામ કરીશ, તો હું કરીશ એક સંભાવના છે કે અગાઉની એક સંભાવના થઈ ગઈ છે કે હું ચિત્રકામ કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ ત્રણેય કાળ જોયા અને એની એક્સરસાઇઝ પણ આપણે થોડુંક એનું તાજું કરી લીધું અને થોડુંક સમજી પણ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ હોમવર્કમાં સરસ મજાનું હું તમને આપીશ કે કોઈ પણ વાક્ય આપું એ તમારે અલગ અલગ કાળમાં ફેરવવાના છે। ઓકે, તો કરશો ને બધા હોમવર્ક, એ તમારે તમારી ફેસબુકમાં પણ લખવાનું છે। ઓકે, બાય। ઓકે સ્ટુડન્ટ્સ, આપણે એની એક્સરસાઇઝ પણ જોઈ અને ભવિષ્યકાળ વિશે સમજ્યા। તો વિદ્યાર્થી